जय स्वामीना बाळमित्रों आज आप धोरण बे में विषय सामान्य ज्ञान में प्रकरण छ स्वच्छ अने हरियाळू पर्यावरण विषय जोवाना छे। तो बाळको तमारी चपड़ी खोलो अने पाना नंबर 14 काढो। आपणे आपणुं पर्यावरण स्वच्छ अने सुघड राखवुं जोईए। पर्यावरण एटले के आपणुं वातावरण आपणे स्वच्छ राखवुं जोईए। अहीं चार बाळको अभय, तन्वी, नैया अने शुभ दर्शाव्या छे। તેઓ તેમના દૈનિક જીવનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે। તેઓની પ્રવૃત્તિના આધારે ખરા કે ખોટા આપવામાં આવેલ છે। ખરાના બે ગુણ અને ખોટાના શૂન્ય ગુણ, ગુણ પાછળ આપેલા ગુણપત્રકના તેમના ગુણ ઉમેરો અને નીચે આપેલામાંથી કયું બાળક પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવામાં સૌથી વધુ ફાળો આપે છે તે શોધો। જો કે પહેલું ચિત્રમાં અભય અને તેના મિત્રો ખુલ્લી જગ્યામાં કચરો ફેંકે છે। ખુલ્લી જગ્યામાં કચરો ફેંકવો એ સારું કહેવાય, ખરાબ કહેવાય ને? એટલે એનો શૂન્ય માન। તન્વી હંમેશા જંગલી પ્રાણીઓ બચાવવા પોસ્ટર દોરે છે અને બીજાઓને તેવું કરવા પ્રોત્સાહન આપે છે, તે સારું કહેવાય, એટલે એના બે માર્ક આપણે આપ્યા છે। ત્યાર પછી નૈયા હંમેશા જૂના છાપામાંથી કાગળની થેલીઓ બનાવે, સારી વાત કહેવાય ને? તે નૈયાના બે માર્ક આપીશું। ત્યાર પછી શુભ તેમના વિસ્તારમાં આવતા પક્ષીઓને પચવે છે, તો શું કહેવાય? શૂન્યમાં, પક્ષીઓને હેરાન ન કરાય ને? તન્વી હંમેશા તેમના ઘરમાંથી નકામી વસ્તુઓ બારીમાંથી ફેંકે, એટલે ખોટું છે, એટલે તન્વીને આપણે શૂન્યમાં કાપીશું। ત્યાર પછી શુભ સ્કૂલમાંથી નાસ્તો કર્યા પછી તેની બેન્ચ કાગળથી સાફ કરે છે, આવું કરાય ના કરાય ને? એટલે શુભને આપણે અહીં શૂન્યમાં કાપીશું। નૈયા તેના પિતાને જાણ કરે છે કે તેમના ઘરની છત પર ભરાયેલું પાણી મચ્છરોના ઉછેર માટેનું કેન્દ્ર બન્યું છે, એટલે રાઈટ છે, એટલે ખરું છે, એટલે એના બે ગુણ આપણે નૈયાને આપીશું। ત્યાર પછી અભય તેમની સોસાયટીની ગટરના ખુલ્લા ઢાંકણા વિશે ચોકીદારને જાણ કરે છે, એટલે ખરાનું નિશાની, એટલે બે માર્ક આપીશું। તન્વી કાણાવાળી જારીથી છોડને પાણી પાય છે અને પાણીનો ખૂબ બગાડ કરે છે, એટલે શૂન્ય આપીશું। નૈયા તેના વિસ્તારને સ્વચ્છ અને સુઘડ બનાવવા કામ કરતી ટીમમાં જોડાય છે, એટલે સારી વાત કહેવાય, એટલે એને બે ગુણ આપીશું આપણે નૈયાને, એટલે અહીં બે ગુણ લખ્યા છે। શુભ તેની નોટબુકના પેજ ફાડીને તેમાંથી કાગળના વિમાન અને હોડી બનાવે છે, તમે આવું કરો છો કાગળ ફાડીને? એ ખરાબ આદત કહેવાય, નોટબુકના કાગળ ફાડવા જોઈએ ના, એટલે આપણે અહીં એને શૂન્યમાં કાપીશું। હવે જુઓ બાળકો, અભયને બે માર્ક મળ્યા છે, એટલે કુલ ગુણ કેટલા થયા? બે। તન્વીને પણ બે મળ્યા છે, એટલે કુલ ગુણ બે। નૈયાને બધામાં બેમાંથી બે મળ્યા છે, એટલે છ છે કુલ ગુણ। શુભને તો શૂન્ય મળ્યો છે, તો સૌથી વધુ ગુણ મેળવે છે કોણ? તે બધામાં ખાલી જગ્યા પર્યાવરણની જાળવણી સૌથી વધુ ફાળો આપે છે, સૌથી વધુ ગુણ છ, અને કોણ? તો નૈયા। તો બાળકો તમારે પણ આ રીતે તમારી ચોપડીમાં કરવાનું છે। જય સ્વામિનારાયણ બાળમિત્રો।